ગણદેવી તાલુકાના બિલીમોરા સહિતની અનેક રેશનિંગની દુકાનોમાંથી કાર્ડધારકોને અડધું અનાજ આપવામાં આવતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. લોકડાઉનના પગલે સરકાર દ્વારા જાહેર કરાયેલી યોજના અંતર્ગત અનેક રેશન કાર્ડધારકોએ અનાજ લેવા માટે વહેલી સવારથી જ રેશનિંગ દુકાનો પર કતારો લગાવી દીધી હતી. જોકે સરકારે જાહેર કરેલા અનાજની યાદી પૈકી ચણા દાળ આપવામાં નહીં આવતા ગ્રાહકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ અંગે મામલતદાર સહિતના અધિકારીઓએ ચણાની દાળનો જથ્થો આવ્યા પછી બાકી રહેલા રેશન કાર્ડ ધારકોને અનાજનો પુરવઠો પૂરો પાડવામાં આવશે તેવું જણાવ્યું હતું. મારું નામ પટેલ ધર્મેશકુમાર શિવુભાઈ, હું બિલીમા મંદિર દેસા બાંધ પણ કામ કરું છું. અત્યારે હાલમાં NFSA બીપીએલ ઘઉં ચોખા ખાંડ ને મીઠું વિતરણ કરતા છે. તમારે કોઈ બીજું જથ્થામાં કઈ બાકી રહેતું હોય એવું? બાકી રહેતું છે. ચણા દાળ પ્રશ્ન છે કે ચણા દાળ હાલમાં 1-2 દિવસમાં ગોડાઉન પર પહોંચી જશે અને તાત્કાલિક ધોરણે એનું વિતરણ પણ કરવામાં આવશે. અચ્છા, કોઈ કાર્ડના માણસો આપણે ત્યાં કાર્ડના માણસો પ્રમાણેનો અનાજનો જથ્થો ઉપલબ્ધ પૂરેપૂરો? હા, ઘઉં ચોખા ખાંડ ને ઉપલબ્ધ છે હાલમાં, ને મીઠું ને ચણા દાળનો જે પ્રશ્ન છે તે ટૂંક સમયમાં ગોડાઉન પર ઉપલબ્ધ થઈ જશે અને એને એ બી પ્રશ્ન સોલ્વ થઈ જશે. આ મહામારી ચાલે ત્યાં સુધીનો આ જથ્થો આપણને મળી રહેલો છે? હા, એટલે આ અત્યારે એપ્રિલ મે માસનું અત્યારે વિતરણ કરી દીધું છે અને હાલમાં એપ્રિલ જૂન માસ માટે બી અમારે ત્યાં સ્ટોક છે. નહીં, આવક હાલમાં ચાલુ જ છે. તે લોકોને 4 તારીખ પછી બીજી અલગ કીટ આવશે, ત્યાર પછી તેમને વિતરણ કરવામાં આવશે અને જ્યારે ચણાદાળ આવશે ત્યારે તે પાછા વ્યક્તિને બોલાવીને એમને આપવામાં આવશે. તેલ નથી છે આમાં, અને જે સરકારે જાહેર કર્યું છે કે ભાઈ જેના કાર્ડો પણ નથી અને બિચારા ગરીબ છે તેમને બી કીટ આપવાની છે, તો તેને આપવાની છે. તેને ભાજી અમારી પાસે કોઈ પરિપત્ર નથી, હાલમાં કીટ આવે પછી. હું મહેશભાઈ બાઉભાઈ પટેલ, સેક્રેટરી બિલીમોરા વિભાગ વિવિધ કાર્યકારી ખેડૂત સહકારી મંડળી લિમિટેડ, મહાદેવનગર બિલીમોરા. અમારી મંડળી મારફત સસ્તા અનાજની દુકાનો 8 ગામોમાં આવેલી છે, જેમાં ઉડા ધ્વાણિયાફરિયા, આટલિયા, દેવસર, મહાદેવનગર, દેસરા, વાઘરેજ અને ગ્વાંડીપાટલા. દરેક દુકાનો પર વ્યાજબી ભાવની દુકાનો પર સરકાર તરફથી મળતો ઘઉં, ચોખા, ખાંડ, મીઠું અને ચણા દાળનું વિતરણ ચાલુ છે, જેમાં ચણા દાળ આવક નથી. જે આવેથી અમે વિતરણ કરવા માટે સંમત છીએ. અત્યારે આ જે સરકારે બહાર પાડ્યું છે કે ભાઈ આટલો આટલો પુરવઠો આપવો અને જેના કાર્ડ ના હોય તેને પણ આ પુરવઠો પહોંચાડવો કોઈ લેવા આવે તો આપ એ લોકોને પણ આપશો ખરા ને? હા, અમે દરેક અમારા કર્મચારી બિલ ક્લાર્કની અમે મિટિંગો કરી છે અને એમાં જરૂરી બધી સૂચનાઓ આપી દીધી છે, એટલે તે પ્રમાણે વિતરણ ચાલુ કર્યું છે. આ બીજા કોઈ રેશન કાર્ડ ધારકો ના હોય તો તેવાને પણ આપ જથ્થો?